નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં સ્નાન કરીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. પ્રજ્ઞાપુરાણ એ યુગ ઋષિની અમર વાણી છે, એને સાંભળવાથી વાંચવાથી જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. આ ગ્રંથ યુગદ્રષ્ટાની સાધના અને તપનો દિવ્ય સંદેશ છે. પ્રજ્ઞાપુરાણને આધુનિક યુગની ગીતા કે રામાયણ પણ કહી શકાય.
આ ગ્રંથ આકાશદીપની જેમ પ્રકાશ આપનાર છે તથા જીવનના કરુણ રુદનને દૂર કરનાર અનેક પ્રકારના ભ્રમ, અંધશ્રદ્ધાઓ, કુપ્રથાઓને, દોષ દુર્ગુણોને દૂર કરી દેવત્વનું નવનિર્માણ કરનારો આ ગ્રંથ છે. આ પાવન પ્રજ્ઞાપુરાણ અદ્ભુત ગ્રંથ છે. અરે માનવ જીવન નહીં, પૂરા યુગની સમસ્યાઓનું સમાધાન આમાં છે. યહ પ્રજ્ઞા પુરાણ પૂજ્ય ગુરુજી કો પ્યારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ ઇસકી જગમગ જ્યોતિ સે સારા જગ ઉજિયારા હૈ. યહ પ્રજ્ઞા પુરાણ, યહ પ્રજ્ઞા પુરાણ પૂજ્ય ગુરુજી કો પ્યારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ. કૌન બડા હૈ કૌન હૈ છોટા, ઊંચ નીચ ક્યા હોતા હૈ, કર્મ ભૂમિ મે વૈસા હટે જૈસા જો કોઈ બોતા હૈ, માં કી મમતા એક સમાન, હા માં કી મમતા એક સમાન, જનની સુત દુલારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ, યહ પ્રજ્ઞા પુરાણ પૂજ્ય ગુરુજી કો પ્યારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ. મિથ્યા માયા મોહ કે ચક્કર મેં ડૂબા હૈ યહ ઇન્સાન, સદબુદ્ધિ દે મમતા મહિમા સબકો લાલ કમલ ભગવાન, નર ઓર નારી એક સમાન, હા નર ઓર નારી એક સમાન, યહી હમારા નારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ, યહ પ્રજ્ઞા પુરાણ પૂજ્ય ગુરુજી કો પ્યારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ, યહ પ્રજ્ઞા પુરાણ પૂજ્ય ગુરુજી કો પ્યારા હૈ, યહ પ્રજ્ઞા પુરાણ. પરિવાર વ્યવસ્થા પ્રકરણ ચાલી રહ્યું છે. રાજા સગરની ભ્રાંતિની વાત કરવામાં આવી છે. અગાઉના ઉદાહરણોમાં રઘુવંશની પરંપરા બતાવવામાં આવી હતી. એમની પહેલાં રાજા સગરે બહુ મોટી સંખ્યામાં પુત્રો પેદા કર્યા હતા. એમણે વિચાર્યું હતું કે બધાની મદદથી હું અશ્વમેધ મહાયજ્ઞ કરી અને ચક્રવર્તી સમ્રાટ બની જઈશ. પરંતુ એવું બન્યું નહીં. શક્તિશાળી રાજપુત્રોને સંસ્કાર આપવા પાછળ તેઓ ધ્યાન આપી શક્યા નહીં અને એક ઋષિનો શ્રાપ વહોરી લીધો, તેથી તેઓ નાશ પામ્યા. જ્યારે એ જ વંશમાં એક શ્રેષ્ઠ પુત્ર ભગીરથ પેદા થયા ત્યારે એ દુઃખમાંથી છુટકારો મેળવ્યો છે. આનાથી વિપરીત રઘુ અને અજ એવા શ્રેષ્ઠ પુત્રોએ પોતાના પિતાના અશ્વમેધ યજ્ઞ પૂરા કરવામાં ખૂબ સફળતા મેળવી છે. વંશ જાળવી રાખવા માટે વ્યાસજીએ ગાંધારી અને કુંતાજીને વરદાન માગવાનું કહ્યું. ગાંધારીએ 100 પરાક્રમી પુત્રો માગ્યા, પરંતુ કુંતીએ માત્ર 5 જ વીર અને સુસંસ્કારી પુત્રો માગ્યા છે. ઇતિહાસ સાક્ષી છે કે 100 પુત્રોનું પાલન કરી શકનારી માં ગાંધારી એમને સુસંસ્કારી ન બનાવી શકી, પણ નિર્વાહની મુશ્કેલી હોવા છતાં પણ કુંતાજીએ 5 પુત્રોને સુસંસ્કારી, સદાચારી, શીલવાન બનાવ્યા છે. ગાંધારીના 100 પુત્રો નાશ પામ્યા, પરંતુ કુંતાજીના 5 પુત્રોનો ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં લખાયો છે. કેટકેટલા દ્રષ્ટાંતો આપ્યા છે ગુરુદેવે આજની સમસ્યાઓના સમાધાન માટે. માનવ માત્રની સમસ્યાઓનું હલ થાય, માનવ માત્રની અંદર દેવત્વ જાગે, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, એટલા માટે આ પરિવાર વ્યવસ્થા પ્રકરણ કેટલી સુંદર વાતો બતાવી છે. કદ્રુના 1000 વનિતાના 2 પુત્રોની વાત કરી છે. મહર્ષિ કશ્યપને 2 પત્નીઓ હતી, કદ્રુ અને વિનિતા. તેમણે પોતાના વારસદાર મેળવવા વરદાન માગવાનું કહ્યું છે. કદ્રુએ 1000 શક્તિશાળી પુત્રો માગ્યા છે. એણે એવું વિચાર્યું કે જો એને વધારે પુત્રો હશે તો તે વિનિતા કરતાં વધારે સન્માન અને યશ મેળવશે. વિનિતાએ તેજસ્વી અને સુસંસ્કારી હોય એવા માત્ર 2 જ પુત્રો માગ્યા છે. કદ્રુને 1000 નાગ પુત્રો થયા. આથી થોડો સમય એનો પ્રભાવ વધી ગયો,
પરંતુ જ્યારે વિનીતાના અરુણ અને ગરુડના પરાક્રમો પ્રગટ થયા ત્યારે શ્રેષ્ઠતા સ્પષ્ટ થઈ ગઈ. અરુણ અને સૂર્ય એ ભગવાનના સારથી બન્યા, જ્યારે ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન બન્યો છે. એમણે ચંદ્રલોકમાંથી અમૃત કળશ લાવીને કદ્રુના બંધનમાંથી માં વનિતાને વિનીતાને મુક્ત કરાવી છે. નાગ એમના ભયથી થરથર કાંપતા રહ્યા છે. કેટલા પ્રાચીન ઉદાહરણો દ્વારા આ દિવ્ય વાતો બતાવી છે. દુષ્યંતને ભારત ખંડનો એક જ પુત્ર હતો, એના પ્રભાવથી જ આ દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. મહર્ષિ લોમસે પોતાના પુત્ર શ્રીંગી ઋષિને એટલો તેજસ્વી બનાવ્યો હતો કે દશરથ રાજાના પુત્રસ્થ યજ્ઞ માટે વશિષ્ઠ ઋષિ એને સન્માન સાથે લેવા ગયા છે, બોલાવા ગયા છે. વ્યાસજીના એકમાત્ર સુખદેવજીને સંસ્કાર અને જ્ઞાનની દ્રષ્ટિએ એમના પિતા કરતાં પણ વધારે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. ઋષિ જગતકારુએ પોતાના એકના એક સંતાન આસ્તિક મુનિને એવા પ્રખર બનાવ્યા કે જન્મજયના નાગ યજ્ઞને તેઓ જ રોકી શક્યા હતા. જવાબદારી મર્યાદિત રાખીને શક્તિ સામર્થ્યથી ઉત્કૃષ્ટતા પેદા કરવાનો આ ક્રમ અપનાવવા લાયક છે, દરેકે અપનાવવો જોઈએ. સમાજ માટે જીવન સમર્પિત કરી દેનારા સેવાભાવી મહામાનવોએ હંમેશા આ જ સિદ્ધાંતને અપનાવ્યો છે કે કુટુંબરૂપી બોજો વધારવો નહીં, પુત્રથી જ વંશ વહેલો ચાલુ રાખશે એવી મૂઢ માન્યતાથી લોકોના દિમાગમાં આજે એ માન્યતા ઘર કરી ગઈ છે. આ માન્યતાના લીધે અનેક પુત્રીઓનો બોજ વેઢરવા છતાં લોકો પુત્રનો મોહ છોડી શકતા નથી. આ શતાબ્દીમાં એવા કેટલાય લોકો થઈ ગયા છે જેમણે સંતાનોના બદલે સમાજમાં સત્પ્રવૃત્તિઓ વધારવાને જ મહત્વ આપ્યો છે. કરતે રહે નિત પુણ્ય હમ, બચતે રહે હર પાપ સે, ઉજલા ચારિત્ર્ય હો હમે, ઉજ્જવલ ભવિષ્ય દે દીજીએ, હે પ્રભુ અપની કૃપા કી છા હમે લે લીજીએ, છા હમે લે લીજીએ, કર દૂર ખોટી બુદ્ધિ, સબકો નેક નિયતિ દીજીએ. જ્હોન પેટ્રિનને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તે 2 વર્ષની થઈ ત્યારે ખબર પડી કે તેને મગજનો લકવા છે. તે બરાબર બોલી શકતી નહોતી કે ચાલી શકતી પણ નહોતી, તેમજ રોજિંદા જીવનનું કામ પણ તે કરી શકતી નહીં. એના મા બાપે નિશ્ચય કર્યો કે તેઓ પોતાનું કર્તવ્ય સમજીને એને ભણાવવા માટે ખૂબ પરિશ્રમ કરશે. એમણે નવા બાળકો પેદા કરવાના બદલે આ એકની એક પુત્રીને જ કામ કરવા યોગ્ય બનાવવાનો નિશ્ચય કર્યો છે. ડૉક્ટરો તો કહેતા કે મગજના લકવાથી પીડાતા બાળકોમાંથી ભાગ્યે જ કોઈ બાળક બચે છે કે સાજું થાય છે. પોતાના ગૃહસ્થ જીવન ચલાવતા કમાણી કરતા જે સમય બચતો તે બધો જ સમય મા બાપ પોતાની પુત્રીની પાછળ ગાળતા. પરિણામે એની સ્થિતિ સુધરવા માંડી છે. તે છોકરીએ એમએ સુધી ભણી અને બીજા કોઈની મદદ વગર રોજિંદા કાર્યો પણ કરવા લાગી છે. તેનું જીવન ધન્ય બની ગયું છે. આમાં માતા પિતાની મહેનતનું તો મહત્વ છે જ, પણ જો સાથોસાથ તેઓ સંતાનોની સંખ્યા વધારત તો ગમે તેટલી ઈચ્છા હોવા છતાંય, ગમે તેટલો પરિશ્રમ કરવા છતાંય તેમને સફળતા ન મળત. પણ જ્યારે પૂરતું લક્ષ્ય, પૂરતું ધ્યાન એક એ દીકરી પ્રતિ આપ્યું તો એ દીકરીને મહાન બનાવવામાં, એનું જીવન ધન્ય બનાવવામાં એ મા બાપ મહત્વપૂર્ણ સાબિત થયા છે. અને એટલા જ માટે કહ્યું છે ગુરુદેવે, ખુદ માવતર જો દે નહીં ધ્યાન, બાળક ક્યાંથી બને મહાન. અદ્ભુત વાતો દ્વારા આ ગુરુદેવનું પ્રજ્ઞાપુરાણનું વાંચન થઈ રહ્યું છે. આવો આ દિવ્ય ચિંતનને, આ ઋષિ ચિંતનને, આ ઓડિયો ચિંતનને આપણે આપણા પૂરતો ન રાખતા જનજનમાં પહોંચાડી ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી, ઇન્ટરનેટ ચેનલના માધ્યમથી, એ ચેનલ પણ ધન્યવાદ છે. આપણે પણ સૌભાગ્યશાળી છીએ કે ઋષિ ચિંતન ચેનલ દ્વારા આ પૂરા યુગમાં આ ચેનલ જ્યારે પહોંચી રહી છે, આવા દૈવી વિચારો, ઋષિ વિચારો પહોંચી રહ્યા છે, તો આપણે પણ એમને અન્ય ગ્રુપમાં, મિત્રોમાં, સર્કલમાં ફોરવર્ડ કરી ઋષિ સંદેશ દ્વારા દૈવી સંસ્કૃતિ લાવ્યાના સંકલ્પશાળી બનીએ, સંકલ્પિત થઈએ. આ ઋષિ ચિંતન
મનુષ્ય માત્રની અંદર દેવત્વ જગાડનાર, ધરતી પર સ્વર્ગનું અવતરણ કરનાર દિવ્ય સંદેશ છે પ્રજ્ઞાપુરાણ. એ પ્રજ્ઞાને જાગૃત કરતું, માનવ માત્રની અંદર દેવત્વનું જાગરણ કરતું, ધરતી પર સ્વર્ગનું જાગરણ કરતું અદ્ભુત શ્રેષ્ઠ પુરાણ છે. 18 પુરાણોનો સારામાં આવી જાય છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ ઓડિયોને જન જન સુધી પહોંચાડી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં, યુગ નિર્માણના દૈવી